ધોરણ પાંચ વિષય અંગ્રેજી વિદ્યાર્થી ભાઈ ગુડ આફ્ટરનૂન. આપણે બીજા સત્રના જે વિડીયો ચાલી રહ્યા છે એમાં એક્ટિવિટી યુનિટ થ્રી ટ્રાવેલ ટાઈમ્સ એ મેં તમને પોએમ સમજાવ્યું, એ પછી એક્ટિવિટી વન સમજાવ્યું, એક્ટિવિટી વન સમજાવ્યા પછી એક્ટિવિટી ટુ એ બી અને સી, એ પછી સીમાં આપણને એ ને બી વિભાગમાં વાક્ય આવેલા જોડકા મીન્સ કે એ જોડકા આપેલા, એ જોડકા યોગ્ય રીતે મેં જોડીને સમજાવ્યા, એ પછી એ જ જોડકાનું આપણે વાક્ય બનાવ્યું, એ વાક્ય પણ મેં તમને બનાવીને બોર્ડ ઉપર લખેલા. હવે આપણે આ જે કાવ્ય જોઈશું યુનિટ થ્રીમાં ટ્રાવેલ ટાઈમ્સ, એ કાવ્યમાં શું હતું કે જુદા જુદા સ્થળોના નામ, બસ વિશેનું વર્ણન, જુદા જુદા સ્થળોએ બસ ગઈ એનું વર્ણન આપણે. હવે આપણે એ જ બસ વિશે જ્યાં જ્યાં એ સ્થળો જુદા જુદા હતા એના વિશે મેં તમને સમજાવ્યું, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, ગાર્ડન, હોસ્પિટલ, સ્કૂલ, આ બધું સમજાવેલું, એ પ્રમાણે વાક્ય પણ આપણે બનાવ્યા. હવે એક્ટિવિટી ટુ ડી છે, એમાં શું કહે છે, ચિત્ર જુઓ, ચિત્રનું વર્ણન સાંભળો અને વાંચો. હવે ચિત્ર છે, ચિત્ર છે એમાં શું બતાવ્યું છે, આ પહેલું છે હોસ્પિટલ, એ હોસ્પિટલનું ચિત્ર છે, ચિત્ર ખૂબ જાણતું છે, જુઓ એનું વર્ણન આપ્યું છે, શેનું હોસ્પિટલનું શું વર્ણન આપ્યું છે, જુઓ ધીસ ઇઝ આ હોસ્પિટલ, ઇટ ઇઝ બિગ, ધેર આર મેની ડોક્ટર્સ ઇન ધ હોસ્પિટલ, ધેર આર મેની નર્સ ગ્રુપ, ધેર આર મેન નર્સિસ એન્ડ ફિમેલ નર્સિસ, ધેર આર મેની પેશન્ટ્સ ઇન ધ હોસ્પિટલ. આખું વર્ણન આપ્યું છે કે હોસ્પિટલ કેવી છે, એમાં કોણ કોણ છે એ બધું સમજાવ્યું છે. હોસ્પિટલ આને સમજાવ્યું, પહેલા ગુજરાતી તમને સમજાવ, બરાબર, આ હોસ્પિટલ છે તે મોટી છે, ત્યાં ઘણા બધા ડોક્ટર હોસ્પિટલમાં છે, ઘણી નર્સો છે, નર્સો પણ છે, અને એમાં કેટલીક નર્સો મેલ છે અને કેટલીક ફિમેલ, એટલે સ્ત્રી અને પુરુષ. ધેર આર મેની પેશન્ટ્સ ઇન ધ હોસ્પિટલ, પેશન્ટ્સ એટલે દર્દી, ઘણા બધા દર્દીઓ હોસ્પિટલમાં છે. હોસ્પિટલ પછી તું પણ પેશન્સ પેશન્ટ દર્દી એમાં મેં અને ફિમેલ મેં રીતે નર જાતિ અને નારી. હોસ્પિટલનું ચિત્ર છે, એના પછી શેનું ચિત્ર છે, રેલવે સ્ટેશન, શું છે ચિત્રમાં, રેલવે સ્ટેશન છે, એમાં પણ આ જ રીતે સમજાવ્યું છે. રેલવે સ્ટેશન તો તમે જોયું હશે, ટ્રેનમાં બેઠા પણ હશો, એનું દ્રશ્ય પણ તમે જોયું હશે. આ એક નંબર જોયું, હવે બે નંબર તમને સમજાવો, એમાં શું છે, રેલવે સ્ટેશન
There is a ticket window at the railway station. There is an inquiry window too. There are passengers at the platform. The passengers are waiting. There is no train. આખું વર્ણન આપ્યું છે, આ જોઈ રહ્યા છો તમે. સ્ટેશન છે, રેલવેના પાટા છે, પેસેન્જર છે, બરાબર. અહીં શું કહેવા માંગે છે કે આ રેલવે સ્ટેશન છે. રેલવે સ્ટેશનમાં વિન્ડો ટિકિટ બારી પણ છે. ધેર ઇઝ એન ઇન્ક્વાયરી વિન્ડો. ઈ ટુ એટલે ઇન્ક્વાયરી, એટલે આપણે કોઈ પણ પ્રકારની ટ્રેનમાં જવું હોય, ગમે ત્યાં જવું હોય તો એની ઇન્ક્વાયરી કરવાની. શું કરવાનું? ઇન્ક્વાયરી કે આ ટ્રેન કેટલા વાગે આવશે એ આપણે જોવાનું, એને ઇન્ક્વાયરી વિન્ડો કે છે. અને પેસેન્જર પ્લેટફોર્મ પર છે. શું છે? પેસેન્જર પ્લેટફોર્મ, જે રેલવે સ્ટેશન હોય છે ત્યાં જે ટ્રેનની રાહ જોવામાં આવે છે, એ પ્લેટફોર્મ ઉપર ઘણા બધા પેસેન્જર છે. અને પેસેન્જર આર વેઇટિંગ. શું છે? પેસેન્જર રાહ જોઈ રહ્યો છે અને ત્યાં એક પણ ટ્રેન નથી. ધેર ઇઝ નો ટ્રેન, બરાબર. ટ્રેન ટિકિટ વિન્ડો, વિન્ડો એટલે બહાર. બે ચિત્ર જોયા અને બે ચિત્ર વિશે સમજાયું. હવે એક્ટિવિટી 2D છે, ત્રીજા ચિત્ર વિશે સમજ આપીશ. શું છે? ત્રીજું ચિત્ર પોસ્ટ ઓફિસ છે. આ પોસ્ટ ઓફિસનું ચિત્ર આપણને બતાવ્યું છે, એના વિશે સમજાવું. 3 નંબર. This is a post office. It has red color. There is a post box. It is also red. There are letters in the post box. There are stamps in the post office. The postmaster is in the post office. બરાબર. આ પોસ્ટ ઓફિસ ટપાલ નાખવા માટે, ટપાલ લેવા માટેનું જે જગ્યા છે એને પોસ્ટ ઓફિસ કહેવામાં આવે છે. ઇટ એઝ રેડ કલર, તેનો કલર રેડ છે. રેડ એટલે લાલ કલર. પોસ્ટ ઓફિસમાં સ્ટેમ્પ એટલે ટિકિટ પણ હોય છે અને પોસ્ટમાસ્ટર પણ ટિકિટમાં હોય છે. ત્યાં આગળ પોસ્ટમાસ્ટર પણ પોસ્ટ ઓફિસમાં હોય છે. આ રીતે આ 3 ચિત્ર એક્ટિવિટી 2D માં આપણે સમજ્યા. ચિત્રનું વર્ણન આપેલું છે અને એ વર્ણન પ્રમાણે એટલે જ્ઞાન સરખી કાર્ય જોઈએ.
સમજાવ્યું. આવતીકાલે આગળ આપણે જોઈશું. થેન્ક યુ વિદ્યાર્થી ભાઈ.